सदानो एक क्रम हमेशनो क्रम छे कि पानी नो प्रवाह मोवे थी नेवा तरफ वहेतो होय, जे बाजू ढाळ होय ए बाजू वहेवानो पानीनो स्वभाव छे। परंतु क्यारेक पाणी नेवેથી મોભે જતું હોય અથવા તો એના સ્વભાવથી વિરુદ્ધ પ્રકૃતિમાં કામ કરતું હોય ત્યારે ત્યાં આશ્ચર્ય નવાઈ કંઈક નવું લાગે, અચૂકતું લાગે, કારણ કે સ્વભાવ બદલાયો છે, અહીંયા સ્વાભાવિકતા બદલાણી છે। હંમેશને માટે દેવ દેવો ટુ ગીવ દેવો એ ભગવાનનો ધર્મ છે અને લેવો એ આપણો ધર્મ છે, સેવકોનો ધર્મ છે। કે સ્વામિનારાયણ ભગવાને અભયદાન નો એક રાજમાર્ગ ચાલુ કર્યો। સ્વામિનારાયણ ભગવાન ને સુરાખાચાર્ય પ્રશ્ન પૂછ્યો, મહારાજ અમે તો અમારા જીવનમાં ક્યારેક અન્નદાન, વસ્ત્રદાન, ગૌદાન, વિદ્યાદાન, દ્રવ્યદાન આવા બધા દાન કરીએ છીએ, પણ મહારાજ તમે લેવામાં સમજ્યા છો કે કોઈ દાડો દેવામાં સમજ્યા છો? સખા ભાવે સુરાખાચરે મહારાજને એક સમયે આવો પ્રશ્ન કર્યો। મહારાજના બ્રહ્માનંદ સ્વામી અને સુરાખાચર બંને સખા ભાવે વર્તતા, એટલે આવું પૂછાય, નહીંતર આપણે હિંમત ન કરી શકીએ। મહારાજ તમે લેવામાં સમજ્યા છો કે દેવામાં સમજ્યા છો? અમે તો આવું દાન કરીએ છીએ, તમે કોઈ દાન જિંદગીમાં કરો છો? સ્વામિનારાયણ ભગવાન કે સુરાખાચર, આખા બ્રહ્માંડના જીવોના દાન થાય તો અમે જે દાન કરીએ છીએ, અમારા સત્પુરુષ જે દાન કરે છે એને તુલ્ય તમે નહીં કરી શકો, અમે એવું દાન આપવા માટે આવ્યા છીએ। મહારાજ કોઈ દાડો જોયા નથી તમને દાન કરતા, કયું દાન આપો છો આપ, કેવી રીતે આપો છો? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે, અમે અભયદાન આપીએ છીએ, અભયદાન, આ જીવને અમે નિર્ભય કરી નાખીએ છીએ, અભય નહીં ભય, એને કોઈ વાતનો ભય રહેવા દેતા નથી। મોટામાં મોટો જન્મ મરણની સંસ્કૃતિનો જે ભય છે એનાથી અમે મુક્ત કરીએ છીએ। ત્યાં મહારાજને પૂછ્યું, મહારાજ આપ કેવી દાન કરો છો? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે, અભયદાનના અમારા ચાર પ્રકાર છે। એક, અમે દર્શનથી અભયદાન આપીએ છીએ, લાગી પાય અને જોડિયા હાથ રે તે તો સહુજન થયા સનાથ રે। અમને કોઈ હાથ જોડીને પગે લાગે, અમારા મોટા સત્પુરુષને કોઈ હાથ જોડીને પગે લાગે, અમારા સંતોને કોઈ હાથ જોડીને પગે લાગે અને નમસ્કાર કરે, જેતલપુરનું ચોથું વચનામૃત શ્રીજી મહારાજે એમાં પોતે કોલ આપી દીધો છે, હે સંતો
તમને કોઈ હાથ જોડીને પગે લાગશે, તમને કોઈ માથું નમાવશે, તમને કોઈ વસ્ત્ર ઓઢાડશે, તમને કોઈ જમાડશે, તમને કોઈ પાણી પાશે, તો અમે એના જન્મો જન્મના ફેરા ટાળીને, કાળ કર્મને માયાથી રહિત કરીને અમે છેલ્લો જન્મ કરીશું, એનો અમે પૂરું કરશું. શ્રીજી મહારાજે રાઇટિંગમાં કોલ આપ્યો, છો ઓરલી નહીં, રાઇટિંગમાં. જેતલપુરનું ચોથું શ્રીજી મહારાજ ત્યાં આવો કોલ આપી દીધો છે. મહારાજ કે અમે દર્શનથી અભિદાન આપીએ છીએ, અમે સ્પર્શથી અભિદાન આપીએ છીએ. અમારો અમારા સત્પુરુષનો કોઈ સ્પર્શ કરશે, અમે એ રીતે અભિદાન આપીએ છીએ. શ્રીજી મહારાજે હમણાં કહ્યું ને, પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત દર્શન. સદગુરુ ગોપાળાનંદ સ્વામી જુનાગઢેલા અને પેલો બાબુ હાટી માત્ર સ્પર્શ કર્યો અને સ્વામી કોલ આપે, જ્યાં હું ત્યાં તું આવો કોલ આપે. આપણા બાપા શ્રી અબજી બાપા ધાંગધ્રા પધાર્યા. ધાંગધ્રાની ચંચળ નામની બાઈ, એને ખબર પડી કે બહુ મોટા પુરુષ આવ્યા છે. નજીક જઈને એણે બાપાને, સ્ત્રી હતી એટલે એને સ્પર્શ ન, પણ નજીક જઈ અને આમ કરીને માથે ચરણ રજ અડાડી, બાપા કે જા, આજથી આઠમે દિવસે સ્વામિનારાયણ ભગવાનને લઈ અને અમે તને તેડવા આવશું. મુક્તો સ્પર્શ દર્શન સ્પર્શ, ત્રીજો અભયદાનનું માધ્યમ પ્રસાદી. મહારાજ જમી નહીં પૂરું કરીએ છીએ, જમાડી નહીં પૂરું કરીએ છીએ, પ્રસાદી. અને ચોથો સેવા. અમારી કોઈ તનથી મનથી કે ધનથી અમારી અમારા સંતની સેવા કરે તો પણ અમે એનું પૂરું કરીએ છીએ. આ શ્રીજી મહારાજના અભયદાનના ચાર રાજમાર્ગ છે. રાજમાર્ગ, નેશનલ હાઈવે, કોઈ પણ જઈ શકે એની ઉપર. મિનિસ્ટરની ગાડી પણ નીકળી શકે અને ગરીબની ગાડી પણ નીકળી શકે. જે આ માર્ગે ચડે એનો મહારાજે પૂરું કરવાનો કોલ આપ્યો. અને એવા જ માધ્યમ રૂપે, એ માટે જ સ્વામિનારાયણ ભગવાન આજે એક દિવસ ઊંધી રીત ચલાવે છે. એને શું જરૂર? આની પાછળનો એક બીજો હેતુ છે, સાંભળજો. એક અભયદાનનો હેતુ. પ્રશ્ન છે આપણો, દેનાર લેનાર કેમ બને છે? દેનાર લેનાર કેમ બને છે? એનો ગુણધર્મ બદલે છે, આખો ગુણધર્મ. જેમ પાણીનો ગુણધર્મ છે ઢાળ તરફ વહેવાનો, અને એ ગુણધર્મ બદલે ત્યારે આશ્ચર્ય સર્જાય, એમ આ ગુણધર્મ છે એ બદલાય. કૂતરો બિલાડી કૂતરાથી બીવે, એ ગુણધર્મ છે બિલાડીનો. પણ કૂતરો બિલાડીથી બીવે ને તે આશ્ચર્ય થાય થાય ને, કેમ કે આખી વસ્તુ જુદી છે. અહીંયા સ્વામીના અને સત્પુરુષ જે લેવા વાળા છે જ નહીં, એને શું લાલચ, શાની લાલચ? એને ક્યાં સ્ત્રી પુત્ર પરિવાર હતો? સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતા કરતા નળકંઠાની અંદર અમનો દદુકા ગામ, ચોમાસાની ભર ચોમાસો, ધોધમાર વરસાદ વરસતો,
સ્વામિનારાયણ ભગવાન તાવી તલસાણાથી નીકળી દદુકા થઈને મખિયાઓ જતા હતા, અને ધોધમાર વરસાદમાં જ્યારે ગામ વચ્ચે પહોંચ્યા, ચોરા ઉપર બેઠેલા બે ચાર દરબારોએ મશ્કરી કરી, સ્વામિનારાયણ ભગવાનની મશ્કરી કરી. સ્વામિનારાયણ મહારાજને સંભળાવતા બોલે છે, સ્વામિનારાયણ અમારે તો ઘેર પુત્ર છે, દીકરા છે, દીકરીઓ છે, સવાલા છે, જમીઓ છે, અમારે લગ્ન કરવાના હોય, પ્રસંગો કાઢવાના હોય, તે અમે તો ભર ચોમાસામાં જંપીએ નહીં, પણ તમે તો બ્રહ્મચારી છો, તમારે તો નથી દીકરા નથી દીકરીઓ, તો તમે આવા ધોધમાર વરસાદમાં, તમે વરસતા વરસાદમાં જંપતા નથી અને ઘોડી ઉપર બેસીને આવા કેડ કેડ સમાના જળમાં પણ તમે આટલા દાખલા કરો છો, શા માટે, કોના માટે કરો છો? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કોડી ઊભી રાખીને, માણકી ઊભી રાખીને કહે છે, દરબારો તમે કહ્યું ને કે અમારે તો બે ચાર દીકરા દીકરીઓ હોય, એટલે અમે તો ચિંતા રાખીએ, પણ તમે શું કરવા, તમારે ક્યાં દીકરો દીકરી છે, પહેણાવવાના છે કોઈને, કે ઘર માંડવાનું છે, કે ઘર બનાવવાનું છે, તે તમે આટલો બધો દાખલો કરો છો? દરબારો તમારે તો બે ચાર હશે, તો હવે તમે જંપતા નથી, તો આ બ્રહ્માંડમાં જેટલા જીવો છે બધા અમારા દીકરા છે, અમારે સર્વેની ચિંતા છે, એ અનંતની ચિંતા અમારા હૈયે વસેલી છે, અમે જંપીએ તો કેમ મેળે પડે? મહારાજને મોટા પુરુષનો દાખલો તો જુઓ, એના સંકલ્પો તો જુઓ. પ્રશ્ન એ છે, સૌને દેનારા આજે કેમ લેનાર બને છે? આજે એના જવાબ રૂપે આપણે બે પ્રસંગો જોવા છે, મુક્તો એની પાછળનો શું હેતુ છે, શા માટે આવું બન્યું. પહેલું, સદગુરુ ગોપાલ બાપાનો આપણે પ્રસંગ બહુ ટૂંકમાં જોઈ રહ્યા છીએ. આપણી અમીર પેઢીના વડદાદા સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સ્વામી વિચરણ કરતા ભારત દેશનું એ ઝિંઝર ગામ, ઝિંઝર ગામનું નામ ઝિંઝર. સ્વામી પોતાના 60 સંતોનું મંડળ લઈને નીકળેલા. કેટલા? 60 સંતો. 60 સંતોનું મંડળ લઈને સદગુરુ ગોપાળાનંદ સ્વામી વિચરણ કરતા કરતા ઝિંઝર ગામે પધાર્યા. બપોરનો 12 વાગ્યાનો સમય, ઉનાળાનો ધમધકતો તાપ. ગામના પાદરમાં આવીને પૂછ્યું, આ ગામની અંદર કોઈ સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત વસે છે, રહે છે? એ કહ્યું કે તમે સ્વામિનારાયણના સાધુ છો? હા, અમે સ્વામિનારાયણના સંતો છીએ. અમારા ગામમાં એક ખોયડું છે સ્વામિનારાયણ વાળું, ખોયડું એટલે સમજ્યા ને, એક ઘર છે, એક ખોયડું છે. કોણ છે? ખોડાભાઈ નામે દરબાર છે અને એ ગામમાં વસે છે. સંતોએ પૂછ્યું, ક્યાં છે ઘર? ગામમાં પેસ્તા જમણે હાથે પહેલું ઘર એમનું છે, ત્યાંથી દરબાર વાસ ચાલુ થાય છે અને એમાં પહેલું ઘર એમનું છે. સંતોને એ બાજુ પ્રયાણ કરવું, ત્રણ ત્રણ દિવસના નકોરડા ઉપવાસ હતા સંતોને, હો, ત્રણ દિવસના ઉપવાસ. ત્રણ દિવસથી નથી જમવાનું મળ્યું, નથી મોં એઠું થયું. એઠું થયું એટલે સમજ્યા ને, આ મોંમાં એક પ્રસાદી સરખી વસ્તુ પણ ત્રણ દિવસથી ગઈ નથી. સંતોનો એ વખતનો ખડો જુઓ, આ સંપ્રદાય, આપણા સંપ્રદાયના, આ સંપ્રદાયના મૂળમાં કેવળ બલિદાન, સમર્પણ, ત્યાગ અને બ્રહ્મચર્ય આના મૂળમાં છે. અને એટલે આજે 200 વર્ષના ટૂંકા ઇતિહાસની અંદર આજે સંપ્રદાય વિશ્વ ધર્મ બની ગયો છે, અને કારણ આ છે.
એના મૂળમાં મૂળ ખોખલું નથી, એનો પાયો બોધો નથી. અને જે સંસ્થા ના મૂળમાં પણ ત્યાગ, બલિદાન, સમર્પણ અને બ્રહ્મચર્ય હશે, એ સંસ્થા, એ વ્યક્તિ, એ ઘર, એની આયુષ્ય બહુ મોટી દીર્ઘ હશે. તો સંપ્રદાયના મૂળમાં છે. સંતોએ ત્રણ ત્રણ દિવસનો ઉપવાસ છે. સંતો ગામમાં બેઠા ઘર બાજુ જઈ રહ્યા છે ને એ જ વખતે ખોડાભાઈ દરબારને બહારગામ જવાનો વખત એવો સમય નીકળેલા. ઘરમાંથી બહાર નીકળવું અને દૂર સંતોને નજરે જોવા. પોતાના એક તો ઇન્ટિરિયર ગામ, આટલું બધું અંતરિયાળ ગામ, અને એવા ગામમાં સંતો, આટલા સંતો, અને એમાંય સૌની મોખરે સ્વામિનારાયણ ભગવાનથી બીજો નંબર કહેવાતા એવા સાધુ સદગુરુ ગોપાળાનંદ સ્વામી, એમને જ્યાં દર્શન કર્યા, ખોડાભાઈ જેમ લાકડી પડે એમ ધૂળમાં, બળબળતા તાપમાં, જમીન ઉપર ધૂળમાં માંડ્યા દંડવત કરવા, સંતોને દંડવત કરવા માંડ્યા. ઓહો, રાજીના થઈ ગયા. અંતરમાં એક આનંદની ભરતી, આનંદનું મોજો જબરજસ્ત આવી ગયું. જેણે ઘી ને ગોળના ગાડા, જેણે ઘર આંગણે ઊભા હોય અને આનંદ થાય એના હવાદિયાને, એવો આનંદ આજે ખોડાભાઈને હૈયા હતો. રાજી રાજી થઈ ગયા. ગોપાળાનંદ સ્વામીને ઓળખે. સ્વામી તમે, મોટા સ્વામી તમે, આવો આવો સ્વામી મારે ઘેર પધારો. તમારું નામ શું? હું ખોડાભાઈ દરબાર. આ ગામમાં મારું એક જ સત્સંગીનું ઘર છે, મારે ઘેર પધારો. સંતોને હાથ ચાલી પોતાના ઘરે દોરી જાય. દોડતા આગળ જઈને ઘરના મનુષ્ય, ઘરમાં બે જ માણસ હતા, દીકરીને સાસરે વળાવી દીધેલી, દીકરો હતો નહીં. ઘરમાં બે રે, ઘરમાં દોટ મૂકીને કહી દીધું ઘરવાળાને સંપ્રદાયના નિયમ મુજબ કે જરા પાછલા બાયણેથી બહાર નીકળી જાઓ, અથવા તો વાહીલું રૂમ બંધ કરીને બેસી જાઓ. સંતો આવી રહ્યા છે આપણા ઘેર, સંતો 60, આટલા બધા સાધુ જોવો તો ખરા, આટલા. અને ગોપાળાનંદ સ્વામી પધાર્યા છે, અહીંયામાં આનંદની ઉર્મી છે. સંતોએ ઘરમાં પ્રવેશ કર્યો. કીર્તન ધૂન કરતા કરતા ચારે બાજુ ગોપાળાનંદ સ્વામીની નજર ઘરમાં ફરી ગઈ. જોયું ચાર ઠામણા કેતા ચાર વાસણ, પણ ઘરમાં દેખાતા નથી. ઘરમાં જુઓ તો ખબર પડી જાય કે આર્થિક સ્થિતિ કેટલી બધી નબળી છે. સંતો બેઠા તો ખરા, ખોડાભાઈ અડધા અડધા થઈ ગયા છે. સંતોને દંડવત કરે છે, પૂછે છે, મી બપોરનો સમય છે, જમવાનું શું છે, જમવાનું શું છે? સ્વામી બોલ્યા નહીં. સ્વામી કહો જમવાનું શું છે? ગોપાળાનંદ સ્વામી કહે છે, ખોડાભાઈ પૂછો છો એટલે કહીએ છીએ. સંતોને ત્રણ દિવસના ઉપવાસ છે, આજે ચોથો દિવસ છે. અમને આશા હતી કે ગાંધી ભગતનું ઘર છે એવું સાંભળ્યું તો, કે ચલો આજે કંઈક ઠાકોરજી ખીચડી ભેગા થશે. પણ ઘરમાં જોતા મૂંઝાશો નહીં, અમે થોડી વારમાં જ દીવો આરતી કરી અને અહીંથી નીકળીએ છીએ. મહારાજની જેવી મરજી, બીજે ગામ જઈશું. મહારાજની મરજી હશે ત્યાં ઠાકોરજી જમાડશો, આપ ચિંતા ન કરશો.
પડીએ છીએ. આટલું જ્યાં કહ્યું, કારણ કે કર્મમાં જોયેલું કે આર્થિક સ્થિતિ બહુ નબળી છે અને 60 સંતોને જમાડશે શું. ગોપાળાન સ્વામી આટલું જ્યાં કહે, ખોડાભાઈએ કહ્યું કે સ્વામી માફ કરજો, આપે ઘરમાં જોયું છે કે 4 ઠામણા પણ દેખાતા નથી, આપે જે અનુમાન કર્યું છે મારી સ્થિતિ બહુ નબળી ને દુર્બળ છે, પણ સ્વામી અહીંથી જમાડ આપે જવાનું નથી. મારા જેવા આવા ઊંડા ઊંડા ગામની અંદર, મારા જેવા ગરીબ હરિભગતને ઘેર એ ઘરે આટલા બધા સાધુ હું આમંત્રણ આપવા જઉં તો એ મને 5 કે 10 મળે, વગર આમંત્રણે વગર નોતરે મારા ઘેર આટલા બધા સાધુ પધારતા હોય અને એમાંય સ્વામી તમે આપ પધાર્યા, મારા માટે સ્વયં શ્રીજી મહારાજ પધાર્યા. સ્વામી એટલો મારા હૈયામાં આનંદ છે, સ્વામી બે હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમે અહીંથી ગયા વગર, જમ્યા વગર જો અહીંથી નીકળો કે જમ્યા વગર જાઓ તો સ્વામી મારા અને સર્વે મારા પરિવારના તમને સૌમ છે, તમને સોગંદ દઉં છું જો આપ જમ્યા વગર જાઓ તો. સ્વામી નહીં જવા દઉં. સ્વામી નીચું જોઈ ગયા, હરિભગત અંદર દોટ મૂકી. ખોડાભાઈ પાછળના ઓરડામાં બેઠા બેઠા એમના તરની આંસુડા સારે સાંભળે આ સંવાદ, સ્વામી અને પોતાના પતિ વચ્ચેનો સંવાદ સાંભળે. બંને માણસો જાણતા હતા કે સવારમાં જમવાનું મળ્યો હોય તો સાંજે ક્યાંથી લાવશું એ ચિંતા હતી, સાંજનું મળે તો સવારનું શું થશે એ ચિંતા હતી. કેટલા માણસો માટે? માત્ર ઘરમાં રહેલા બે માણસોને પણ સાંજે ખીચડી ચડી હોય ચૂલા ઉપર તો સવારમાં કશું ન હોય, મજૂરી જાય. દિવસ આખો બે જણા મજૂરી મળે અને કરે ત્યારે સાંજની ખીચડી ભેગા થાય એવી સ્થિતિ, અને ઘરમાં આવેલો હાથમાં મુખમાં આવેલો કોળિયો લઈ ન શકાય એવી પરિસ્થિતિ. મુખમાં આવેલો એટલે કોળિયો એટલે સમજ્યા ને, ઘર આંગણે પોતાના ઘરમાં આવેલા સંતો, ભૂખ્યા સંતો, 60 સંતો, ગોપાળાન સ્વામી જેવા વડીલ શ્રીજી મહારાજના તમે જો તો સંકલ્પ સ્વરૂપ અના સરખા સંત, અને એવા સંત ઘર આંગણે આવે અને એને જમાડી ન શકે, આ કોળિયો મોઢામાં આવેલો કોળિયો જમી ન શકે એવી પરિસ્થિતિનું સર્જન. બંને માણસોના હૈયા વલોવાઈ ગયા. ખોડાભાઈ અંદર ગયા, એમના ધર્મપત્ની ધડ 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 આંસુ સારતા બેઠેલા, અને અંદર જઈને ખોડાભાઈ રહી ન શક્યા. નાનું બાળક જેમ એની માની આગળ રડે એમ ખોડા ધ્રુસકે ને ધ્રુસકે એમના ધર્મપત્ની આગળ જઈને રડી પડ્યા. શું કરશું, સંતો જમ્યા વગરના છે, 3 દિવસના ઉપવાસી છે, શું કરશું. ત્યારે એ વખતે ખોડાભાઈના ધર્મપત્ની પોતાના પાલવથી આંખને લૂછીને હિંમત રાખીને કહે છે, દરબાર પુરુષ છો કે સ્ત્રી છો? પુરુષ થઈને નામર્દના શબ્દ કેમ બોલો છો, ના હિંમત શબ્દ કેમ બોલો છો? આપણા ઘેર આવેલા સંતો જમ્યા વગર નહીં જાય, મારા રૂમમાં ઉભારો. ઓરડો ખોલ્યો, અંદરનો ઓરડો પટારો ઉગાડ્યો, પટારામાં 2 વસ્તુ પડેલી, ગામડામાં પટારો રાખે, પટારામાં 2 વસ્તુ પટારામાં પડેલી, જીવનની બચત કો જે કોઈ, એક પોતાના લગ્નનું મંગળસૂત્ર, દાગીના તો વેચી ગયેલા પણ એક લગ્નનું મંગળસૂત્ર પડેલું, દોરો સોનાનો એક પડેલો, અને બીજું દરબારોના ઘરમાં તલવાર હોય, તલવાર પડેલી. એ બધું આપે પણ તલવાર ન આપે. બંને કાઢ્યું. જાઓ સ્વામી આગળ બેસો, સ્વામીને જઈને કહી દો સંતો ધૂન કીર્તન કરો, હમણાં સીધાની વ્યવસ્થા થઈ રહી, જમાડ્યા વગર જવાનું નથી. ધર્મપત્ની હિંમત આપીને બહાર મોકલ્યા.
સ્વામીને પ્રાર્થના કરી. કર્ણા ધર્મપત્ની પાછલા બારણેથી નીકળીને વાણિયાની દુકાને જાય, જઈને પોતાનું લગ્નનું આ એક સંભારણું આપી દે, તલવાર મૂકે. આના બદલામાં મારે બીજું કશું જોતું નથી ભાઈ, 60 સાધુ મારા ઘેર આવ્યા છે, એમને દાળ ભાત શાક અને લાડુ બને એટલું સીધું જોઈએ છે, મારે બીજું કશું જોઈતું નથી. હૃદય જોજો, દિલ જોજો, ભાવ જોજો, અભાવ જોજો. તો ભગવાન ને ભગવાનના સંત એના ભાવના ભૂખ્યા છે. વાણિયાના ત્યાંથી સીધું લાવી, વાસણ નહોતા 60 સંતોના, સીધાનો ઢગલો તો કરી દીધો રસોડામાં. આજુબાજુના 4 ઘરેથી વાસણ માગીને લાવ્યા રસોઈ બનાવવા, ચૂલો મૂક્યો. કર્ણાને બોલાવીને ખોડાભાઈને કહ્યું, દરબાર હું જઉં છું, સંતોને બોલાવી લો, અંદર રસોઈ ચાલુ કરે અને કહી દો દાળ ભાત શાક લાડુ જમાડ્યા વગર જવાનું નથી. ઘરની સ્થિતિ જોજો. પ્રશ્ન એ થાય, આવી સ્થિતિ હોવા છતાં સ્વામી ગોપાળન સ્વામી અંત નહોતા કે ઘેર ગયા, એને લાચાર કરી નાખ્યો ભગતને? સ્વામી દિવ્ય પુરુષ હતા, અંતર્યામી હતા, એના ઘેર ગયા કેમ? પહેલો પ્રશ્ન એ. ગયા તો આવી સ્થિતિ કેમ? તો સાંભળજો, સંતો અંદર રસોઈ કરે છે, ધૂન કીર્તન ચાલે છે, ચાજા આથરળિયામણા, સંતોએ જલ્દી રસોઈ કરી દીધી, સંતો ઠાકોરજીને જમાડવા બેઠા, જમાડ્યા. સ્વામી ગોપાળન સ્વામી જમીને ઊભા થઈને બોલાવે છે, ખોડાભાઈ અહીં આવો. ખોડાભાઈને બોલાવીને કહે છે, ખોડાભાઈ એક પ્રશ્ન પૂછો. સ્વામી કહે છે, પ્રશ્ન પૂછો. સ્વામી પૂછો. ખોડાભાઈ, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં પોતે આશીર્વાદ આપેલો છે, મારો આશ્રિત કોઈ દિવસ અન્ન વસ્ત્રે દુઃખી નહીં થાય. શ્રીજી મહારાજનો કોલ છે, મારો આશ્રિત કોઈ દિવસ અન્ન દુઃખી નહીં થાય. જેતલપુરનું 5 પ્રથમનો 70 શ્રીજી મહારાજનો કોલ છે. મારા આશ્રિતિયા લોકમાં અન્ન વસ્ત્રે દુઃખી નહીં થાય રે, કે છે વાલો કરી કૃપા. અરે સાત દ કાળી જેવો આવશે ને નહીં ઉગર્યા નો કોઈ ઉપાય રે, કે છે વાલો કરી કૃપા રે. તો પણ જાળવીશ મારા જનને કોલ મારો, મિથ્યા નહીં થાય રે, કે છે વાલો કરી કૃપા. સ્વયં શ્રીજી મહારાજે કોલ આપ્યો છે, ઉપરા ઉપરી 7 દુકાળ પડશે, ઉગર્યાનો કોઈ ઉપાય નહીં હોય, તો પણ મારા ભક્તની રક્ષા કરવાની જવાબદારી મારી છે. શ્રીજી મહારાજે આવો કોલ આપ્યો છે, કોઈ દિવસ મારો આશ્રિત અન્ન વસ્ત્રે દુઃખી નહીં થાય. ગોપાળન સ્વામી પ્રશ્ન પૂછે છે ચાલીને ખોડાભાઈને, ખોડાભાઈ મહારાજનો આવો કોલ છે કે મારો આશ્રિત કોઈ દિવસ અન્ન વસ્ત્રે દુઃખી નહીં થાય, તમે મહારાજના આશ્રિત થઈને આ દુઃખી દેખાઓ છો, તમારે અન્ન ને વસ્ત્ર, તમારા કપડાં સામે હું નજર કરું છું, 3 થીગડા પહેરેલા, થીગડા મારેલા, તમે આ પહેરણ પહેરેલું છે તમારું, આ તમારા ધોતિયામાં 5 થીગડા દેખાય છે, તો આમ કેમ, આમ કેમ? મહારાજના કોલ શું ખોટા પડે? એના આપેલા વરદાનો ખોટા હોય નહીં તો આમ કેમ? એટલો પ્રશ્ન પૂછ્યો ત્યાં ખોડાભાઈની આંખમાં ધાડ ધાડ આંસુ પડી પડ્યા. સ્વામી મહારાજ રાખે એમ રહેવો એ સમજણે અમે દાડા કાઢીએ છીએ, પરંતુ રાત્રિ દિવસ અમે બંને માણસો આ જ ચર્ચા કરીએ છીએ કે આપણે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનો આશરો કર્યો, એની શરણાગતિ કરી, અને છતાંય આપણે આવા દુઃખના દાડા કેમ? આપણે 2 ટંક જમવાનું નથી પામી શકતા, અન્ન અને દાંતને આડવેર રહે છે, આવું કેમ? જે અમારો પ્રશ્ન હતો એ તમે મને પ્રશ્ન પૂછો. સ્વામી આપ અંતર્યામી છો, આપને ખબર હોય કે આવું કેમ? સાંભળજો ઉક્તો, સદગુરુ ગોપાળન સ્વામી ખોડાભાઈને સામે બેસાડ્યા છે અને ખોડાભાઈને
સામે હાથની તાળીથી અવાજ કરીને સ્વામિનારાયણ 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 આમ જ્યાં ત્રણ વખત કર્યું ત્યાં ખોડાભાઈને થઈ ગઈ સમાધિ. સમાધિ થઈ ગઈ. સમાધિમાં સંતોને કહ્યું, સંતો ધૂન કરો થોડી વાર. ધૂન કરી થોડી વાર પછી સમાધિમાંથી ફરીથી ત્રણ વખત સ્વામિનારાયણ 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 કહી અને સમાધિમાંથી જાગૃત કર્યા. અને જ્યાં સમાધિમાંથી આંખો ચોળીને ખોડાભાઈ બેઠા થયા ત્યાં એકદમ માંડ્યા દંડવત કરવા. સ્વામીના ખોળામાં માથું મૂકીને ભોક મૂકીને કહે છે ખોડાભાઈ, સ્વામી સ્વામી આજે વર્ષોના પ્રશ્નનો સમાધાન આજે થયું. સ્વામી વર્ષોથી જે પ્રશ્ન મૂંઝાતો હતો અટવાતો હતો એનું સમાધાન આજે થઈ ગયું. સ્વામી પૂછે છે શું થયું, કહો બધા સંતોને કહો. સ્વામી તો અંતર્યામી સ્વરૂપ છે પણ કહે છે કહો આજે કેમ આમ થયું, શું તમારું સમાધાન થયું, કહો. અને ત્યાં ખોડાભાઈ કહે છે, સંતો હું એ જ લાગનો છું. શું કહે છે, હું આ જ લાગનો છું જે અત્યારે હું ભોગવી રહ્યો છું. હું આ સ્થિતિને લાયક છું, હું ગુનેગાર છું, હું કૃતજ્ઞ છું, હું મહારાજનો સંતોનો ગુનેગાર છું, એટલા માટે મહારાજે મને આ શિક્ષા અને દંડ કર્યો છે. હું આ લાગનો છું. હવે મને કોઈ વસવસો નથી કે ભગવાન પોતાના ભક્તને આમ કેમ કરે છે. ગોપાળાન સ્વામી કે ખોડાભાઈ બધાને સમજાય એવી સ્પષ્ટ વાત કરો. અને ખોડાભાઈ કહે છે, સંતો સ્વામિનારાયણ ભગવાન જ્યારે નીલકંઠ વર્ણિ રૂપે જ્યારે વનવિચરણ કરતા હતા ત્યારે મારો અને સ્વામિનારાયણ ભગવાનનો ભેટો થઈ ગયો હતો. મારું નામ સેવકરામ હતું, હું સાધુ હતો, હું સાધુ હતો, મારું સેવકરામ નામ હતું. અને એ વખતે વેંકટાદ્રી રામેશ્વરથી વેંકટાદ્રી જતા સ્વામિનારાયણ ભગવાન અને મારો ભેટો થયો. મને લોહી ખંડ પેટ બેસનું નામનો રોગ થયેલો. કેળાની કેળ બનાવીને કેળની ઉપર મને પથારી કરીને સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણિ મને સુવાડતા. ભગવાન સ્વયં પોતે પોતાનું ભગવાન પણ કરીને પોતે મારી સેવા કરતા. મને હાથ પાણી પણ એમણે લીધેલું છે. એટલું નહીં, મારા કપડાં બગડતા તો એ ધોતા. 2 મહિના સુધી મારી સેવા કરી. રોજ વસ્તીમાં જાય અને વસ્તીમાં જઈને ભિક્ષા માગી આવે, મને જમાડે. હું સાજો થયો. મન એક ભાર ઉપાડે એવો થયો. પણ છતાંય મારો શેર ભારો મારો હું નહોતો ઉપાડતો, મારો મન એક ભાર એમની જોડે ઉપડાવતો હતો. બશેર ઘી પચાવે એવો થયો. બશેર ઘી જમી જાઉં તો પચી જવું પચી જાય એવો થયો. એટલો સ્વસ્થ તંદુરસ્ત બન્યો. છતાં પણ મારી પાસે 1000 સોનામોર હતી. એ વખતે મારી પાસે 1000 સોનામોર હતી. હું એમાંથી સેવક રામ, હું સાધુ સ્વામી એ નીલકંઠ વર્ણિને હું જઈ બે જઈ આપતો ને કહેતો કે જાઓ મારા માટે સીધું લઈ આવો. એમ નહોતો કહેતો કે લ્યો તમારું ને મારું બેયનું લઈ આવો ને રસોઈ બનાવીને આપણે બે સાથે જમીએ. એ પોતે ભિક્ષા વસ્તીમાં જઈને ભિક્ષા માગીને જમી લે અને હું મારા એકનું મગાવીને રસોઈ એમની પાસે બનાવડાવીને જમું. મારી પાસે આટલું બધું દ્રવ્ય હતું છતાં પણ પ્રગટ ભગવાન મને મળ્યા અને છતાંય એમના ઉપયોગમાં હું 1-2 પૈસા પણ વાપરી ન શક્યો. અને પરિણામે ભગવાને ધીરજ જોયા કરી અને મને લોભિયો જાણીને કૃતજ્ઞ જાણીને કરેલું નહીં જાણનાર એને કહેવાય કૃતજ્ઞ. મને કૃતજ્ઞ જાણીને ત્યાગ કરી દીધો અને હું દેહ મૂકી અને ફરીથી એ પાપે કરીને મારી પાસે આટલું બધું દ્રવ્ય હતું સંપત્તિ હતી અને છતાં પણ હું ભગવાનને અર્થે કશું વાપરી ન શક્યો. એ પાપે કરીને લોભે કરીને એ મારી પ્રકૃતિને સ્વભાવે કરીને ભગવાનની દ્રષ્ટિમાં હું આવી ગયો હતો ને તો એમણે મારી ઉપર કેટલી કરુણા કરી. મારું મને બિરદ સાણીને પોતાનું બિરદ સમજીને મને ફરીથી સત્સંગમાં જન્મ ધરાવ્યો અને મને સત્સંગી કરીને એમનો આશ્રિત કર્યો, શરણાગત કર્યો. કારણ કે એમની દ્રષ્ટિમાં હું ચડી ગયો હતો ને એટલે મને શરણાગત કર્યો
અને એ પાપનું લોભનું પ્રાયશ્ચિત રૂપે અત્યારે મને આ ભિખારી જેવી દશામાં મૂકી દીધો કે બેઠમજી તમારી જોડે આટલું બધું હતું તોય તમે વાપર્યું નહીં ને, લ્યો હવે લેતા જાઓ, તમને મારે કશું આપવું જ નથી. એટલે મને લુખ્ખો કરી નાખ્યો, લુખ્ખો કરી નાખ્યો. હવે મને મારું સમાધાન થાય છે પ્રશ્નનું કે હું જે છું બરાબર છું, હું આને લાયક હતો, આને લાયક હતો. સ્વામી આપ કાંઈ વસવસો ન કરશો, અમે જે કર્યું છે એ ભોગવીએ છીએ. મને સત્સંગ મળ્યો, તમારા જેવા સંતોની સેવા મળી, એ જ મારા માટે વિશેષ 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 છે. સ્વામી રાજી રહેજો. ખોડાભાઈ પોતે પ્રાયશ્ચિત રૂપે સ્વામીને પ્રાર્થના કરે છે. સાંભળજો હવે, સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે, ખોડાભાઈ આપને સમય સુધી સહન કરવું પડ્યું છે, વર્ષો સુધી તમે આવી સ્થિતિને જીરવી છે, એ જ તમારું પ્રાયશ્ચિત છે. પણ આજે અમે તમારા પ્રારબ્ધનું પાંદરું બદલવા અને તમારા પ્રારબ્ધને બદલીને ભગવાનની ઈચ્છાને પ્રારબ્ધ કરી દેવા માટે કાળ કર્મને માયાથી રહિત કરીને અમારા ભગવાન સ્વામિનારાયણના સાચા શરણાગત કરવા માટે અમે જ્યારે આવ્યા છીએ, અને એટલે જ અમને ખબર હતી કે તમારી આ પરિસ્થિતિ છે, અને છતાંય અમે તમારું ઘર પસંદ કર્યું, આ બાજુ ધ્યાન કર્યું. આજે અમારે તમારી પરિસ્થિતિને બદલવી છે. ખોડાભાઈ તમે માગો તોય હવે મેળ નહીં પડે, 60 સંતો તમારે ઘેર જમ્યા છે. જાઓ ખોડાભાઈ, આજથી ગામ ટોચ તમારું ઘર હશે. શું કહે છે? ગામ ટોચ તમારું ઘર હશે. ગામ ટોચ એટલે સમજ્યા ને પહેલા, આ ગામઠી શબ્દો છે બધાઓ. ગામ ટોચ એટલે સમજ્યા ને, ગામમાં શ્રેષ્ઠ સૌથી સુખી તમારું ઘર હશે. ભક્તો શું જમાડ્યું તું પ્રશ્ન આપણો? એ લેનાર દેનાર, દેનાર લેનાર કેમ બને છે? આજે એ સંતો દેનારા છે, લેનાર કેમ બન્યા? ખ્યાલ આવ્યો? આ પ્રશ્નનો જવાબ છે, લેનાર કેમ બન્યા? આજે એને ઘેર 3 દિવસના ભૂખ્યા થઈને જમવા કેમ આવ્યા? શું એ સંતોને ભૂખ હતી કે હામેનાની ભૂખ ભાંગવા માટે આવ્યા હતા? પ્રશ્ન આ છે, આપણો પ્રશ્ન આ છે. સમજાય છે? ભગવાનને સંતની કરેલી સેવા આપણને મેસેજ મળે છે. આમાં કેટલાક મેસેજ મળી ગયા. કયા મેસેજ? મેસેજ નંબર 1 કયો? ભગવાને આપ્યો હોય અને જો આપણો ગ્રીડી નેચર હોય અને આપણે આપણી લોભ પ્રકૃતિ કરીને ભગવાનનું આપેલું ભગવાનને ન આપી શકીએ તો આપણે પણ ખોડાભાઈની જેમ તૈયારી રાખવી પડે. મેસેજ નંબર 1. મેસેજ નંબર 2, ભગવાનને સત્પુરુષની સેવા કેવળ કૃપા આપણી ઉપર થાય તો જ મળે છે. નંબર 3, એ લેનાર છે, એ દેનાર છે, લેનાર બની જ ન શકે, હોય જ ન શકે, પણ દેનાર જ્યારે લેનાર બને છે ને આપણી આગળ જ્યારે હાથ લાંબો કરે છે એટલે આપણું કોઈક આવું જાણે અજાણે કોઈક પ્રાયશ્ચિત રહી ગયું હોય તો એ પ્રાયશ્ચિત કરાવી નાખે છે. સમજ્યા? મેસેજ નંબર 4, અનંત દુખિયાને સુખિયા કરવા માટે જ મહારાજ અને મોટા પુરુષનું વિચરણ હોય છે, એમનું કર્તવ્ય હોય છે, એમની લીલા હોય છે. એ નહોતા આવ્યા, એ ખાલી નહોતા, એ ભર્યા હતા, એને ભર્યો કરવા માટે આવ્યા હતા ભક્તો. અને કરેલી સેવા કોઈ દિવસ એળે જતી નથી. 1987નો એક અમારો બનેલો પ્રસંગ કહું છું ભક્તો. 1986 વાસણાનું આપણું મંદિર બનતું હતું. અમે પતરાવાળી ઓરડીમાં રહેતા હતા. આગળ જ્યાં અત્યારે બુક સ્ટોલ છે ને એ જગ્યા ઉપર પતરાવાળી ઓરડી હતી. આમાંથી ઘણા મુક્તો પતરાની ઓરડીવાળા મુક્તો છે કે જેણે ઓરડી જોઈ હશે, જે અમારા મોહનભાઈ હરિભાઈ આ બધા અમારા ઘણા બધા મુક્તો એ વખતે હતા, અમને જોઈ હશે ઓરડી. એ વખતે આપણી આર્થિક સ્થિતિ સંસ્થાની બહુ નબળી હતી. એ દિવસમાં જોયા છે મુક્તો, અમે એક ગામ કરવા સેવા માટે ફાળા માટે ગયેલા, ફાળા માટે. અને એક ગામમાં અમે ગયા, 4-5 હરિભક્તો હતા. ગામમાં એક મોટો હરિભગત, કુટુંબે મોટો, વ્યવહારે મોટો, પૈસે ટકે મોટો, ઉંમરે મોટો, અમને થોડી આશા ઓળખી એકબીજાને કે
501 રૂપિયાની સેવા કરશે. 500 રૂપિયા એકથી અમને બહુ લાગતા, 500 રૂપિયાની સેવા કરશે. અને બીજા 4-5 હરિભક્તો છે, તો ભાઈ એની કરશે તો 1000-2000નો ફાળો થશે. અમે એ ગામમાં વિચરણ કરતા કરતા ગયા અને ત્યાં અમે રાત રોકાયા. સવારમાં વાત થઈ, 4-5 હરિભક્તોને બોલાયા કે ભાઈ મંદિર થાય છે ને, થોડી સેવા માટે અમે આવ્યા હતા. આટલો લાંબો કર્યો, કીધું અમને કંઈક સેવા નોંધાવો. ને પેલા પૈસાદાર હરિભગત પણ બહુ લોભી બહુ હતો, એટલે કે સ્વામી લખી લો 51 રૂપિયા. શરૂઆત ક્યાંથી કરી? 51. દયાળુ તમે જો 51 લખાવશો તો આ બધા 10-10 લખાવશે, જરાક આવડું મોટું કામ છે. જરા મને કે સ્વામી 71 લાખો કે 71, કેટલા વધાર્યા? 20. 71 રાખો. 101 કરતાં કરતાં અમારે 2 કલાક થયા. કેટલા? 51માંથી 101 કરાવતા અમારે 1.5-2 કલાક થયા. ધન્યવાદ. પણ એ વખતે 101 ક્યાં હતા? મુક્તો 101 ક્યાં હતા? આ ચર્ચા અમારી અને એ ભાઈની જોડે માથા કૂટવાનું ચાલે છે. અને એ જ વખતે લગભગ 12-13 વર્ષનો એમનો ભાણો સામે બેઠેલો, 12-13 વર્ષનો. એ ભાણો આ જોયા કરે, સમજુ હતો, બહુ ડાયો હતો, સત્સંગી હતો, કપાળમાં તિલક ચાંદલો હતો. એ જોયા કરે ને એણે પાછળ ગયો. સાંભળજો મુક્તો, બનેલી હકીકત કહું છું. પાછળ ગયો, પાછળ જઈને મને આમ કર્યું. આમ પાછળ રસોડું હતું, મંદિર, હરિમંદિર એટલે રસોડું ગામડાનું. એણે રસોડા આગળ બહેણા આગળ ઊભો ઊભા મને આમ કરે, આમ ઊભો ઊભો. એના મામા અને પેલા 3-4 હરિભક્તો આમ તમે બેઠા છો એમ બેઠેલા, અમે આમ સામે બેઠેલા, પાછળ ઊભો ઊભો મને આમ કરે. આમ એટલે સમજ્યા ને, બોલાવે. એટલે હું જરા આવું છું એમ કરીને આમ ગયો. ખરો કેમ બોલાવતો હશે? અંદર ગયો એટલે મને કે સ્વામી અંદર આવો, અંદર આવો, અંદર. રસોડામાં લઈ ગયો. અંદર સંતો રસોઈ કરતા હતા, એક સ્વામી, અમે 2 સંતો, એક સ્વામી રસોઈ કરે. મેં કીધું એ અંદર ના જવાય તારે. મને કે સ્વામી આ બાજુ આવો. ખૂણા ખૂણામ લઈ ગયો. ખિસ્સામાંથી એણે 25 પૈસા કાઢ્યા, 25 પૈસા. મને કે સ્વામી મારા મામા છે ને બહુ લોભી છે હો, તમને ક્યારે ના તમે એમની પાછળ પડ્યા છો, તો એ નહીં કરું, નહીં કરું, નહીં કરું. સ્વામી મામા જોડે કેટલા પૈસા છે? આ પેલો ભાણો કે મામા જોડે કેટલા પૈસા છે? એમ કરતાં કરતાં છોકરો રડી પડ્યો. માં આંસુ આવી ગયું, ચડચડી આવી ગઈ. સ્વામી મારી જોડે જો આટલા પૈસા હોય ને તો હું આખું મંદિર કરાવું. આ છોકરાના શબ્દો છે. મારી જોડે જો આખા આટલા પૈસા હોય તો હું આખું મંદિર કરાવું. એમ કહીને ખિસ્સામાં હાથ નાખીને મને કે સ્વામી મારી જોડે 25 પૈસા પડ્યા છે. મારા મામા મને રોજ, મારી દાદીમાં, મારા મામાની મારી દાદી મને રોજ 25 પૈસા વાપરવા આપે છે. તે આજના 25 પૈસા પડ્યા છે. તે સ્વામી તમે કહો એનું હું આપી દઉં મારા મંદિરમાં સેવા. દુબળી ભટ્ટ 13 પૈસામાં મંદિર થાય એમ એના 25 પૈસા. અમારી જોડે કીર્તિભાઈ હતા, કીર્તિભાઈને પાઈ દીધા. કીર્તિભાઈ 25 પૈસા લઈ લો. તો આપને જાણીને હર્ષ થશે, આશ્ચર્ય થશે. ગઈ સાલના આપણા વચનામૃત મહોત્સવની અંદર એ છોકરો આજે સત્સંગમાં લગભગ એની 30-35 વર્ષની ઉંમર છે. એટલો સુખી છે, મહારાજની દયા છે. જેણે એક દિવસ 25 પૈસા આપ્યા હતા એણે ગયા મહોત્સવની અંદર 11 લાખ રૂપિયાની સેવા કરી છે. અને અમે રાત્રિ દિવસ એનાથી પ્રાર્થના કરીએ છીએ, એક દિવસ જરૂર, એક નહીં 5 શિખરબંધ મંદિર એના દ્વારા બનશે, મહારાજ બનાવશે. 25 પૈસા મહત્વના નહોતા. પહેલું, એ કોને આપતો હતો? મહારાજ, અમારે શું 25 પૈસાને કરવાતા કે 101ને કરવાતા? અમે 101 ક્યાં અમારે લાલચ હતી એની? અમારે શું જરૂર હતી એના 101ની? ભક્તો, પરંતુ એ ભગવાન સુધી પહોંચતા હતા એનો ભાવ હતો, એનો આદર્શ હતો, એનો આગ્રહ હતો. એ 25 પૈસા મહારાજ સુધી પહોંચી ગયા હતા એનું પરિણામ છે. આજે
એનો મામો હજુ પણ 101 થી વધે નહીં, આજે પણ ઉંમર લાયક છે ને ધામમાં જવા, જે સ્થિતિ જેવી છે, છતાંય આજે જો અમે જઈએ તો 101 થી 102 ના કરે. પણ એ ભાણો આ પ્રભુને આપેલું, ભગવાનને આપેલું. અરે એક વસ્તુ સમજો કે જે દેનાર જ છે એ લેનાર બને શું કરવા? એને કઈ લાલચ છે, શું કરવા બને? દુખીઓના દુઃખ ટાળવા માટે એમનો તત્પરતા છે, એમનું જીવન છે, એમનો જન્મ છે. તો એક 5 મિનિટમાં બીજો એક અદ્ભુત પ્રસંગ કહેવા જ મૂકતો. આવો જ એક પ્રસંગ આજ આપણા સદગુરુ ગોપાળ બાપાનો. સદગુરુ ગોપાળન સ્વામી ગોંડલ પધારેલા પ્રસંગ આપણે જાણીએ છીએ, ટૂંકમાં કહી દઈએ છીએ. ભગવાન જ્યારે મનુષ્યોને મનુષ્ય જેવા દર્શન આપતા હતા એ વખતે ગોપાળ બાપા નિમિત્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી મહાસમર્થ સંતો હતા. ગોંડલના એ જાદવજી દિવાન બહુ જ લોભી પ્રકૃતિ, મહારાજ પાસે દર્શન કરવા આવ્યા અને જાદવજી દિવાનને મહારાજે કહ્યું, દિવાન હતા પોતે, જાદવજી ભાઈ તમારા ગામથી ગોંડલથી ધોરાજી કેટલું થાય? તો કે સ્વામી અમારા ગામની પડખે જ આવ્યું ધોરાજી. તો મહારાષ્ટ્રમાં ગોંડલ, જેતપુર, ધોરાજી આ બધું નજીક નજીકમાં છે, 5-25 કિલોમીટરમાં હશે. ધોરાજી અમારાથી નજીક થાય અને અમારા ગોંડલ સ્ટેટની અંદરમાં આવે. એટલે મહારાજે કહ્યું, હરજી ઠક્કર, હરજી ઠક્કર મહારાજના કારભારી હતા, મહારાજ કે હરજી ઠક્કર આ જાદવજીભાઈને, દિવાનજીને 5 રૂપિયા આપો અને જાદવજીભાઈ અમારા માટે એક ધોરાજીની ધાબળી વખણાય છે, તો અમારા માટે એક ધોરાજીની સારી ધાબળી ખરીદ કરીને મોકલી આપજો ને. એ મહારાજ 5 રૂપિયા લઈ લીધા. કોના માટે મહારાજે મગાવી હતી? અમારા માટે, એવું કહ્યું હતું. ઓ મહારાજે સ્વયં પોતે દિવાન હતા, સુખી હતા, ગર્ભ શ્રીમંત હતા. સાંભળજો, શું એ ધારત તો એમ ન કહી શકત કે મહારાજ 5 રૂપિયા લેવાના ન હોય, તમારા માટે ધાબળી જોઈએ છે, તમારાથી અધિક શું છે, મહારાજ ધાબળી આવી જશે એવું કહી શકત કે ના કહી શકત? ચલો ના કીધું, આપણે એવી અપેક્ષા નથી રાખવી. ચલો 5 લીધા, ગોંડલ ગયા, ધોરાજીની 25 દુકાને ફર્યા, બાર્ગેનિંગમાં નંબર 1 હશે મારા મોહનભાઈની જેમ. એટલે બાર્ગેનિંગ કરીને 25 દુકાને ફરી અને એમણે ખરેખર 5.5 ની ધાબળી હશે, 4.5 માં લીધી. એમણે વિચાર કર્યો કે બીજો માણસ જો લેવા ગયો તો 5 થી ઓછી ના આવે, તો હું આટલું ફર્યો છું ને 4.5 માં આવી છે, 8 આના વધ્યા છે, એમાં મહેનત કરી છે ને, એમાં શું હવે ઘરમાં રહ્યા તો એ શું વાંધો છે. 8 આના ઘરમાં રહી ગયા. કોના? ઠાકોરજીના. હો, ઠાકોરજીની 4.5 ની સેવા કરવાની વાત તો એક બાજુ રહી, પરંતુ ઠાકોરજીના 50 પૈસા ઘરમાં રહી ગયા. સાંભળજો, મહાપાપ છે. તમે કહી શકશો, સ્વામી પણ અમારે આવું નથી બનતું, અમે આવું નથી કરતા. નહીં, ધ્યાન રાખજો, હું તો એક રેડ લાઇટ કરું છું. ઠાકોરજીની છે, આપણા ઘરમાં જે કંઈ આવક થાય અને એમાંથી 10%, 5% બહુ દુર્બળ હોય વ્યવહાર, અને જો 20મો ભાગ એટલે 5% અને વ્યવહાર સારો હોય ને 10%, એ ઠાકોરજીના જ છે. સમજો, તમારા છે જ નહીં. તમે આપો પછી ઠાકોરજીના થાય છે એવું નહીં, ઠાકોરજી આપ્યા ને ત્યારથી ઠાકોરજીના થઈ ગયા છે. એ આપ્યા છે ઠાકોરજી, એ ઠાકોરજીના થઈ ગયા છે. સમજ્યા? તમે ભલે ઘરમાં રાખ્યા છે એટલે ઠાકોરજીના નથી એમ ન સમજશો. બહુ રેડ લાઇટ સભા વચ્ચે કહું છું, મૂકતો ખાનગીમાં નથી કહેતો. તમને ક્યારેય એમ ન થાય કે સ્વામી અમને આ વાત સ્પષ્ટ કહી હોત, તો સ્પષ્ટ કહું છું. ઠાકોરજીના રૂપિયા, એની ઉપર તમારો કોઈ રાઈટ નથી, કોઈ અધિકાર નથી, એ ઠાકોરજીના છે. અને આ 50 પૈસા ઠાકોરજીના ઘરમાં રહી ગયા. પરિણામ શું આવ્યું? 1.5 વર્ષની અંદર એક બહુ જ મોટા રાજના ગુનામાં આવી ગયા અને રાજ ગોંડલના દરબાર ઠાકોર સાહેબે એમને પોતાની બધી જ એમની મિલકત, એમની સંપત્તિ
લઈને પહેરે લુગડે એમને દિવાન પદથી છોડાવી દીધું અને કાઢી મૂક્યા, રાજમાંથી કાઢી મૂક્યા. સાંભળજો, પહેરે લુગડે ભાડાના ઘરમાં પોતે રહેવા ગયા. ભાડાના ઘરમાં જ્યાં એક નાનકડા ઘરમાં રહે, ત્રણ ત્રણ પેઢીથી દિવાન પદ પેલું, તમામ સંપત્તિ ઠાકોર સાહેબ એટલે રાજાએ લઈ લીધી અને અન્ન અને દાંતને આડવેર થઈ ગયો. એટલે કે બે દાંત ભેગા ન થાય એવી પરિસ્થિતિનું સર્જન થયું. નાના નાના બાળકો ઘરમાં. એ દિવાનજી કેવી પરિસ્થિતિ થઈ જાદવજી ભાઈની, પોતે ગામની અંદર છોકરાને જમાડવા કંઈક તો જોઈએ બાળકોને માટે, એટલે પોતે લારી ફેરવે, લારી લઈને ગોળની ચીકી બનાવે, ઘઉંને કે જુવારને ટેકી પેલું ફોડી અને પેલે શું કહે એને ધાણી બનાવીને ગોળની ચીકી બનાવે ને ગામમાં વેચવા નીકળે. આવી પરિસ્થિતિનો ને એમાંથી જે આવે એમાંથી ઘરના છોકરા રાહ જોઈને બેઠા હોય, ઘેર જઈને દળે ત્યારે લોટ થાય, લોટમાંથી રોટલા થાય ને છોકરા રોટલા ભેગા થાય. આવી પરિસ્થિતિનું સર્જન થયું. એક વખતનો વર્ષ બે વર્ષ પહેલાનો દિવાન દોમ દોમ સાહેબી અને એની આ સ્થિતિ. આ બનેલી વાતો છે મુક્તો સત્સંગની. સદગુરુ ગોપાળન સ્વામી આપણા વડદાદા કોણ રહેલા, મંદિરમાં બધા હરિભક્તોને જોયા, જાદવજી દિવાનને ન જોયા, રોજ આવનારા એમને ન જોયા. એટલે પૂછ્યું, જાદવજી ભાઈ દિવાનજી કેમ દેખાતા નથી? હરિભક્તોએ કહ્યું, સ્વામી દિવાનજી ગયા. એટલે સ્વામી દિવાન પદ ગયું એમનું. ગયું કેમ? ગયું એટલે કઈ રીતે ગયું? સ્વામી રાજના ગુનામાં આયા અને એમને રાજાએ કાઢી મૂક્યા છે અને ધાન ધાનને પાન પાન થઈ ગયા છે. સ્વામી અત્યારે ચીકી વેચી અને છોકરાને રોટલા જમાડે છે, એવી સ્થિતિનું થયું છે. સદગુરુ ગોપાળન સ્વામી બહુ પોતે અવાચક બની ગયા. સ્વામી નેત્ર મિચીન અંતર્યામી પુરુષ મહારાજને પૂછી લીધું, આ પરિસ્થિતિનું સર્જન કેમ થયું છે? મુક્તો અમર ભાવના શબ્દો છે, મહારાજને પૂછી લીધું. એ મહારાજ સાથે જેની રોમ રોમ પણ એકતા હતી એને પૂછવાનું ક્યાં હતું, પરંતુ આ શબ્દો છે આપણે નવાને ખબર પડે કંઈક થોડી એટલે સમજ્યા. ગોપાળન વ્રત બોલ્યા, હરિભક્તો જાઓ બજારમાં જાઓ, જાદવજી મેને જ્યાં હોય ત્યાંથી લઈ આવો. સ્વામી અત્યારે લારી લઈને નીકળ્યા હશે, હમણાં દરવાજા આગળથી, આપણા મંદિરના દરવાજા આગળથી રોજ નીકળે છે. તો સ્વામી કે અહીંથી દરવાજા આગળથી નીકળ્યા તો એ બોલાવી લાવો. દરવાજા આગળથી લારી લઈને નીકળ્યા. બપોરનો 12 વાગ્યાનો સમય. જાદવજી ભાઈ સ્વામી આવ્યા છે ને તમને યાદ કરે છે. શું મોઢું લઈને સ્વામી પાસે આવે? પગ ભારે થઈ ગયો, કારણ કે એક વખતની દોમ દોમ સાહેબીમાં આડોટનારો માણસ અને આજે લારી લઈને ફરે, શરમ શર્મિંદા થઈ ગયેલા છે. કઈ રીતે આવે? સ્વામીએ બોલાયા છે, આવ્યા. આઈને પોક મૂકીને સ્વામીની આગળ રડી પડ્યા. સ્વામી કહે છે, જાદવજી ભાઈ તમારી લારીમાં શું છે? સાંભળજો, તમારી લારીમાં શું છે? કે સ્વામી ચીકી છે. સ્વામી કે એમ નહીં, કંઈ અનાજ આવ્યું છે? પહેલાંના જમાનામાં પૈસાથી લેવડ દેવડ નહોતી થતી, બાર્ટર સિસ્ટમ ગામડાઓની અંદર જ. બાર્ટર સિસ્ટમ એટલે ઇંગ્લિશ શબ્દ છે, સાટા પદ્ધતિ. સમજ્યા? સાટા પદ્ધતિ એટલે સમજ્યા, હાટે હાટ આપે કે અડધું આપે, એવું કંઈ આ બધા બહુ કરેલું છે. એટલે એમાં કંઈ આવ્યું છે? તો કે સ્વામી જુવાર આવી છે. જુવાર કેટલી છે? 1.5 શેર જુવાર છે. સ્વામી કે શું કરશો? સ્વામી ઘેર જઈશ, દળશે ઘરવાળા, કંટીથી દળશે અને રોટલા કરશે. ત્યારે છોકરા રાહ જોઈને બેઠા છે, બાપ કંઈક લઈને આવે. સ્વામી કે જુવાર અમને આપી દો. શું કહે છે? એ જુવાર અમને આપી દો. સાંભળજો, આવી વિષમ પરિસ્થિતિમાં સ્વામીને શરમ ના આવી જોઈએ કે જુવાર અમને આપી દો? સ્વામીને એવું ન થવું જોઈએ કે એના છોકરા શું કરશે. સ્વામી આવી નિર્દયતાથી માગી લે કે અમને આપી દો. દેનાર લેનાર કેમ બન્યા? પ્રશ્ન એ છે, આ દેનાર લેનાર કેમ બન્યા? એમનો દેવાનો ધર્મ છે એમ કે અમને આપી દો. એ શેર જુવાર પોતાની જોડી લાંબી કરે શા માટે? જાદવજી દિવાને ચા જુવાર આપી દીધી. સ્વામી સામેથી કહે છે, જાદવજી ભાઈ આ બધો 8 આનાનો પ્રતાપ છે.
स्वामी कही दी थी आठाना नो प्रताप छे, याद करो महाराजे तमने 5 रुपया आप्या था, हाड़ाचार नी धाबड़ी लाया, आठाना घर में जता रही गया, एनो आ प्रताप छे। एना प्रायश्चित रूपे आज नो दिवस घर आखो तमे उपवास करी लेजो, संतो लो जुवार अंदर लई जईने दळी नाखो अने एमां रोटला करो, ठाकोरजीने धनावो, मारे जमवानुं बाकी छे ने तमे जम्या वगरना छो, અમને એક રોટલો અમને આપો, એકમાંથી બટકું બટકું તમે દસેય સંતો બટકું બટકું જમાડો, પ્રાર્થના કરો મહારાજને, મહારાજ છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય, માટે દયાળુ આપ દયા કરો અને જેવી પરિસ્થિતિ હતી એવી ફરી કરો એવી પ્રાર્થના કરો। અને જાદવજીભાઈની પ્રાર્થના મહારાજ સુધી પહોંચી, જમ સ્વામી નતા, સ્વામીના ભેળા જમનારા સહજાનંદ સ્વામી કહેતા સ્વામિનારાયણ ભગવાન હતા, ભક્તો સાચા સંત જમે એ ભેળો હું જમું, સંત ભમે એ ભેળો હું ભમું, સંત જાણજો મારી મૂર્તિ તેમાં ફેર નથી એક રતી, મોટા સંતની રીત છે। દેનારા લેનાર બન્યા કેમ? ભૂખ્યા નહોતા એની ભૂખ ભાંગવા માટે, એ ભૂખ્યા નહોતા એની ભૂખ ભાંગવા માટે, અને પરિણામ સ્વરૂપે મુક્તો મહારાજે સારા વાના કરી સ્વામી જમ્યા, ફરી દિવાન પદ મળ્યું। પરંતુ મોટા પુરુષ માગે છે પોતા માટે નથી માગતા, આવા કોઈક આપડા ભૂલે ચૂકે પણ કંઈક આપણામાં કંઈક કસર રહી ગઈ હોય, કસર ટાળવા માટે માગે છે, એને ભૂખ નથી, બસ આપણને આપણા કોઈક આવા ખોટ અસરો હશે એ પૂરી કરવા માટે। મહારાજ અને મોટા પુરુષ આજે લેનાર બને છે પણ આપણે દેનાર નહીં બનો, બસ હે મહારાજ સર્વેની સેવાને સ્વીકારજો, ઠેઠ આપના સુધી પહોંચાડજો, અને એનો અને જોડે સકામ ભાવથી ન કરશો, હું આપું એટલે અનંત ગણું મને પાછું આવવાનું, હવે આપ્યું ને એટલે મને પાછું બધું અનંત ગણું થઈને પાછું આવવાનું એવી સંકલ્પના કરશો? મહારાજ તમારે જે આપવો હોય ને એના બદલામાં આપજો, ના આપો તો ભાઈ નહીં, મને તો બસ મારો ધર્મ છે કે કંઈક સેવા કરવી છે, કામ ભાવે સેવા કરજો, સકામ થઈને નહીં હો, નહીંતર આપણે તો તમે એવો અહીંયા વ્યાપાર ચાલે, અહીંયા વેપાર ચાલે, વેપાર એટલે સમજ્યા ને વિનિમયની ભાવના, એનું નામ વેપાર। તમે દુકાને જાઓ ને 10 રૂપિયા આપો એટલે સામે 10 રૂપિયાની વસ્તુ તમને મળવી જ જોઈએ એવો તમારો આગ્રહ હોય, એમ અહીંયા તમે તે અહીંયા આપણે આપીએ ને કંઈક એટલે આપણે બસ આને બદલામાં આટલું મળવું જ જોઈએ, અહીંયા વેપાર એટલે ધર્મમાં અહીંયા તે ભગવાનની આગળ તે। મહારાજ અમને શું માગવું એ ખબર નથી પડતી, તમને શું આપવું છે તમને ખબર છે, માટે દયાળુ મારી જે જરૂર હોય ને એવું તમે આપજો, મને ચોખ્ખો કરો તોય ભલે, મને ગમે તેવી કસોટી કરો તોય ભલે, આલોકનું આપો તોય ભલે, મૂર્તિનું સુખ આપો તોય ભલે, તમે બસ મન મારું જોઈને તમે આપજો, મારે કંઈ જ માગણી નથી, એવી નિષ્કામ ભાવે સેવા કરજો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ। આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો, અને હા આવા જ લેટેસ્ટ વિડિયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હોં।